નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે મોડ્યુલ બાર એપ્રેન્ટિસિપ માટે તૈયાર થવું એટલે કે ગેટિંગ રેડી ફોર એપ્રેન્ટિશીપ ભાગ એક જેની અંદર એકથી પચ પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન કાર્ય સ્તરમાં ખરાબ પ્રથા શું છે તો ઓપ્શન એ ખુલ્લા અને પ્રમાણિક સંચાર બી કંપનીમાં વૃદ્ધિ કરવાની તક સી સારું કાર્ય જીવન સંતુલન અને ડી સહકાર્ય કાર્યકરો વચ્ચે કોઈ વિશ્વાસ નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સહકાર્યકરો વચ્ચે કોઈ વિશ્વાસ નથી ત્યારબાદ બીજો પ્રશ્ન સહકાર્યકરો સાથે સારો વ્યવસાયિક સંબંધ ખાલી જગ્યાની લાગણી આપી શકે છે તો ઓપ્શન એ નોકરીમાં સંતોષ બી ભય સી મૂંઝવણ અને ડી નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નોકરીમાં સંતોષ એટલે કે જોબ સેટિસ્ફેક્શન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણા ગ્રહમાં સંસાધનો બચાવવા માટેનો એક સારો માર્ગ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ વીજળીનો ઓછો ઉપયોગ બી ઓછું પ્રદૂષણ બનાવો સી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને ડી તે તમામ એટલે કે ઓલ ઓફ ધેમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તે તમામ એટલે કે ઓલ ઓફ ધેમ ત્યારબાદ ચોથો પ્રશ્ન ગણેશ દરરોજ તેના સહકાર્યોને શુભેચ્છા પાઠવે છે તે કામ પર ખાલી જગ્યા જાળવવાનો પ્રયાસ કરી રહ્યો છે તપ્સ એ કૌશલ્ય એટલે કે સ્કિલ બી સારા સંબંધો એટલે કે ગુડ રિલેશનશીપ સી ગુસ્સો એટલે કે ક્રોધ જેને અંગ્રેજીમાં એન્ગર કહેવાય છે અને ડી પાવર એટલે કે શક્તિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સારા સંબંધો એટલે કે ગુડ રિલેશનશીપ પાંચમો પ્રશ્ન કીમ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેના ડેસ્કટોપ અને પીસીને બંધ કરવાની આદત ધરાવે છે આ કાર્યસ્તર પર ખાર જગ્યા ઉર્જામાં મદદ કરે છે તપ્સન એ ખર્ચ કરો એટલે કે સ્પેન્ડ બી કચરો એટલે કે વેસ્ટ સી સંરક્ષણ એટલે કે સાચવો અને ડી પ્રેક્ટિસ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંરક્ષણ એટલે કે સાચવો એટલે કે સેવ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ખાલી જગ્યા સુગઢ અને પ્રસ્તુત દેખાવા માટે પગલા લેવાની પ્રક્રિયા છે તપસ એ માવજત એટલે કે ગ્રુમિંગ બી સાવરણી એટલે કે ભ્રૂમિંગ સી કાળજી એટલે કે દેખભાળ જેને અંગ્રેજીમાં કેરી કહેવાય છે અને ડી યુનિફોર્મ એટલે કે ગણવેશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માવજત એટલે કે ગ્રૂમિંગ ત્યારબાદ સાતમો પ્રશ્ન વ્યક્તિગત સ્વચ્છતાનો અર્થ છે શરીરના ભાગોને સ્વચ્છ રાખવા અને ખાલી જગ્યા તો ઓપ્શન એ વર્કિંગ બી તંદુરસ્ત એટલે કે હેલ્ધી સી નીચ અને ડી ગંદા એટલે કે ડર્ટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તંદુરસ્ત એટલે કે હેલ્ધી ત્યારબાદ આઠમો પ્રશ્ન ઔદ્યોગિક મુલાકાત અથવા ઇન્ટરવ્યૂ દરમિયાન અમારે ખાલી જગ્યા પોશાક પહેરવો પડશે તો ઓપ્શન એ ઔપચારિક એટલે કે ફોર્મલી બી ગંધા એટલે કે ડર્ટી સી નીચ અને ડી તેજસ્વી એટલે કે બ્રાઇટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઔપચારિક એટલે કે ફોર્મલી ત્યારબાદ નવમો પ્રશ્ન જો આપણી પાસે સારી વ્યક્તિગત સ્વચ્છતા નથી તો શું થાય છે તો ઓપ્શન એ અમે સુંદર દેખાઈ છીએ બી આપણને ગુસ્સો લાગે છે સી આપણે સરળતાથી બીમાર પડી શકીએ છીએ અને ડી આપણે તણાવ અનુભવીએ છીએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આપણે સરળતાથી બીમાર પડી શકીએ છીએ ત્યારબાદ દસમો પ્રશ્ન શ્રેયસ ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છે તેને કબાટમાંથી શર્ટ ઉપાડ્યો તેણે તેને પહેરતા પહેલાં ખાલી જગ્યા કરવી જોઈએ તો એ ભીજવું બી કલર સી લેવું અને ડી સ્ત્રી એટલે કે આયન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ત્રી એટલે કે આયન ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ખાલી જગ્યા એ શારીરિક માનસિક અથવા ભાવનાત્મક પ્રતિક્રિયા હોઈ શકે છે જેનાથી આપણને ચિંતા થાય છે તો ઓપ્શન એ તણાવ એટલે કે સ્ટેસ બી ખોરાક એટલે કે ફૂડ સી નોકરી એટલે કે જોબ અને ડી એક્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તણાવ એટલે કે સ્ટેસ ત્યારબાદ બારમો પ્રશ્ન કેવા પ્રકારનો તણાવ જીવનભર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે તો એ ટૂંકા ગાળાના એટલે કે શોર્ટ ટર્મ બી લાંબા ગાળાના એટલે કે લોંગ ટર્મ સી મધ્ય ગાળાના એટલે કે મિડ ટર્મ અને ડી સારો તણાવ એટલે કે ગુડ સ્ટ્રેસ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મધ્ય ગાળાના એટલે કે મિડ ટર્મ ત્યારબાદ તેરમો પ્રશ્ન ખાલી જગ્યા તણાવ આપણને ઉત્તેજિત અને પ્રેરિત અનુભવી શકે છે તો એ ખરાબ એટલે કે બેડ બી સારો એટલે કે ગુડ સી ટૂંકાગાના એટલે કે શોર્ટ ટર્મ અને ડી લાંબાકારાના એટલે કે લોંગ ટર્મ તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સારો એટલે કે ગુડ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ટોમ ખૂબ જ તણાવ અને ડર અનુભવે છે તે તેની પરીક્ષા પહેલા ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી તેને પરસેવો થઈ રહ્યો છે આ કેવો તણાવ છે તો ઓપ્શન એ સારો એટલે કે ગુડ બી નાનો એટલે કે સ્મોલ સી ખરાબ એટલે કે બેડ અને ડી ક્યારે નહીં એટલે કે નેવર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ખરાબ એટલે કે બેડ ત્યારબાદ પંદરમો પ્રશ્ન અર્જુન માત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે અને કાર્યસ્તરના રાજકરણમાં પડતો નથી તે એ પણ સુનિશ્ચિત કરે છે કે તે ઓફિસ અવરજવર પછી કામ ન કરે તે પોતાના પરિવાર માટે સમય કાઢે છે તે શું કરી રહ્યો છે તો ઓપ્શન એ ખૂબ કામ કરવું બી ઘરમાં કામ નથી સી કાર્યજીવન સારું સંતુલન જાળવવું અને ડી સમાજને મદદરૂપ થવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યજીવનનું સારું સંતુલન જાળવવું એટલે કે મેન્ટેનિંગ ગુડ વર્ક લાઈફ બેલેન્સ ત્યારબાદ સોરમો પ્રશ્ન એ ખાલી જગ્યા એ પ્રથમ દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ છે જે નોકરીદાતા એટલે કે એમ્પ્લોયડ નોકરીની અરજીની સમીક્ષા કરતી વખતે જોશે તો એ પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ બી રેઝ્યુમ એટલે કે બાયોડેટા સી ટિકિટ અને ડી આમંત્રણ એટલે કે નિમંત્રણ જેને અંગ્રેજીમાં ઇન્વિટેશન કહેવાય છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિઝ્યુમ એટલે કે બાયોડેટા ત્યારબાદ સત્તરમો પ્રશ્ન બાયોડેટાના મુખ્ય ઘટકો શું છે તો ઓપ્શન એ વ્યક્તિગત માહિતી એટલે કે પર્સનલ ઇન્ફોર્મેશન બી કારકિર્દી ઉદ્દેશ એટલે કે કેરિયર ઓબ્જેક્ટિવ સી શિક્ષણ એટલે કે એજ્યુકેશન અને ડી તે તમામ એટલે કે ઓલ ઓલપ ધેમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તે તમામ એટલે કે ઓલ ઓફ ધેમ ત્યારબાદ અઢારમો પ્રશ્ન નીચેનામાંથી કયું સોફ્ટ કૌશલ્ય એટલે કે સોફ્ટ સ્કિલ નથી તો ઓપ્શન એ સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ ત્યારબાદ બી સંચાર કૌશલ્ય એટલે કે કોમ્યુનિકેશન સ્કિલ સી સુથાર કૌશલ્ય એટલે કે કાર્પેન્ટર સ્કિલ અને ડી ગોલ સેટિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સુથાર કૌશલ્ય એટલે કે કાર્પેન્ટર સ્કિલ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન વિમલ પોતાનો બાયોડેટા અપડેટ કરવા માગતો હતો નીચેનામાંથી કહ્યું તેને પોતાના બાયોડેટામાં સામેલ ન કરવું જોઈએ તો મિત્રો અહીં ઓપ્શન આપે છે પગારની અપેક્ષાઓ બી નામ એટલે કે નેમ સી લાયકાત એટલે કે ક્વોલિફિકેશન અને ડી જન્મ તારીખ એટલે કે ડેટ ઓફ બર્થ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પગારની અપેક્ષાઓ ત્યારબાદ વીસમો પ્રશ્ન હેરીને સર્કિટ અને વાયરિંગનું ધ્યાન છે એટલે કે નોલેજ છે તે કંપનીમાં જગ્યા તરીકે અરજી કરી શકે છે તો એ બિટિશિયન બી પ્લમ્બર સી ફિટર અને ડી ઇલેક્ટ્રિશિયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિશિયન ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ખાલી જગ્યા એ ઉમેદવાર નોકરી માટે યોગ્ય છે કે નહીં તે તપાસવાની ઔપચારિક પ્રક્રિયા છે તો એ ઇન્ટરવ્યુ બી પ્રેક્ટિસ સી પરીક્ષા એટલે કે એક્ઝામ અને ડી વાંચન એટલે કે રીડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ટરવ્યુ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું ઇન્ટરવ્યૂ કૌશલ્ય નથી એટલે કે ઇન્ટરવ્યૂ સ્કિલ નથી તો ઓપ્શન એ સ્પષ્ટ સંચાર એટલે કે ક્લિયર કોમ્યુનિકેશન બી ચિત્રકામ એટલે કે પેન્ટિંગ સી સક્રિય સાંભળવું એટલે કે સક્રિય સંવણ જેને અંગ્રેજીમાં એક્ટિવ લિસનિંગ કહેવાય છે અને ડી આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચિત્રકામ એટલે કે પેન્ટિંગ ત્યારબાદ તેવીસમો પ્રશ્ન ઇન્ટરવ્યુમાં નીચેનામાંથી કઈ સારી રીતભાત છે તો ઓપ્શન એ આંખનો સંપર્ક ન કરવો બી બહુ ઝડપથી બોલવું સી સમયસર રહેવું અને ડી ચીડાઈ જવું સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સમયસર રહેવું ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન ઇન્ટરવ્યૂ લેનાર એ રાહુલને થોડા દિવસ રાહ જોવા કહ્યું રાહુલ થોડા દિવસ પછી શું કરી શકે તો ઓપ્શન એ ફોન કોલ અથવા ઈમેલ પર એમ્પ્લોયર સાથે ફોલોઅપ કરો બી તેની આશા છોડી દો સી ક્યારે કોલ કરશો નહીં અને ડી તેના મિત્રોને મરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોન કોલ અથવા ઈમેલ પર એમ્પ્લોયર સાથે ફોલોઅપ કરો એટલે કે ફોલોઅપ વિથ ધ એમ્પ્લોયર ઓન ફોન કોલ ઓર ઈમેલ ત્યારબાદ પચીસમો પ્રશ્ન સીમા એક ઇન્ટરવ્યૂમાં હાજરી આપી રહી છે તેણીએ ઇન્ટરવ્યૂ માટે શું રાખવાનું છે તો ઓપ્શન એ રિઝ્યુમ એટલે કે બાયોડેટા બી પ્રમાણપત્રો એટલે કે સર્ટિફિકેટ સી આઈડી કાર્ડ અને ડી તે તમામ એટલે કે ઓલપ ધેમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તે તમામ એટલે કે ઓલપ ધેમ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ભાગ બેમાં બીજા પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું